અને હવે વાત કરીએ દ્વારકાની તો દ્વારકામાં રાવલ ગામે એક અનોખી સ્પર્ધા જ સામે જોવા મળી દ્વારકાની આ ઘટના કે જ્યાં રાવલ ગામે સ્પર્ધા યોજાઈ અનોખી તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી દ્વારકાના રાવલ ગામની આ વાત કે જ્યાં ખેડૂતોએ પાણી ભરેલા ખેતરમાં અનોખી રીતે તરણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું રાવલ ગામમાં છેલ્લા 1.5 માસથી સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે ગ્રામજનો અને ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રહીમ રહીમ આ રાવલ ગામની અનોખી તરણ સ્પર્ધા અને પાણી ભરાઈ ગયા છે શું છે સમગ્ર ઘટના જી ચોક્કસ જણાવી દઉં કે દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ખાતે આજે આ 8મી વખત પાણી ભરાયેલા છે અને હાલ અત્યારે 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને ઉપરથી સોરઠી ડેમ તેમજ સાની ડેમ અને તેમજ વર્તુર ડેમના પાણી જે ફરી વળ્યા છે તો ખેતરોમાં 4-5 ફૂટ પાણી ભરેલા છે એ હિસાબથી ખેડૂતે આજે અનોખું આજે તરણનો સ્પર્ધા તરણનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં સંખ્યાબંધ ખેડૂતો તેમાં જોડાયા હતા અને તેમાં એ લોકોને જે સ્પર્ધામાં નંબર 1 આવ્યો હતો તેને મને લોલીપોપનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જી જી રહીમ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો સરકાર કેવી રીતે ખોટી લોલીપોપ આપીને પ્રજાને ક્ષેત્ર છે તેનું આ ઉત્તમ ઉદાહરણ અનોખી રીતે તરણ સ્પર્ધા યોજીને દ્વારકાના રાવલ ગામના લોકોએ નોંધાવ્યું કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે 4-6 ફૂટના